મારે તમને દાંત કઢાવવા છે, દો તમને આ ઘડી. એટલા ચા પીવે છે ને બધા, એટલે મેં ઘડી હળવું રાખ્યું, લઈને નાખો રામાલ નીકળાય પછી. એટલે મેં કીધું પેલા પાઈ ગયો, તમે તારે કીટલી ફેરવો અને અમુકની અમુકની માથે ખાલી કીટલી ફેરવો. બે બેન વાત કરજો, હે બેન તારા લગ્ન છે કેટલા વર્ષ છે? કે બેન મારા તો 20 વર્ષ થઈ ગયા. તારે વીંઝણો છે? મારે વીંઝણો તું કરી આવું, લાવી દો ને, વીંઝણો ન હોય મારે. કેમ એવું પૂછતા? કે મારે તો લગ્ન છે 5 વર્ષ છે, વીંઝણો તૂટી ગયો. અરે તારે 5 વર્ષમાં વીંઝણો તૂટી ગયો? મારે તો 20 વર્ષમાં વીંઝણો અકબંધ પીડ્યો. બેન તું તારા ધણીને કેમ પવન નાખ? તાકી જમવા બે ચાર પડખે બેઠી બેઠી આમ ફેરવા કરું તો તાર ડોહ તૂટી જાય ને. મારે 20 વર્ષ છે આજે, એવો ને એવો વીંઝણો છે. તાકે તમે કેમ પવન નાખો? તાકે વીંઝણો પકડી રાખું, તારો ભાઈ મૂંડો લાવ્યા ખરે. આમાં વીંઝણો તૂટે, ભાઈ તૂટે આમાં. આ ફરમાશું તો બેઠો ત્યારે ઘણી બધી ચીઠીઓ આવતી હતી, કારણ કે ઘણા સમયે આવા મળ્યા ને એમ. પણ આજે તું મારી મારી ને મારી ફરમાશ મેં હમણાં મને ને મને નથી સાંભળ્યો. અમુક જાણકારી થાય ને એ પીડા છે. મને આમાં ભજન ભજનમાં ક્યાં હેળ નહોતી હુજતી, ત્યારે હું ગમે એમ બોલતો, પબ્લિકને મજા આવતી. પછી જેમ જેમ તમે આગળ આગળ આવતા જાઓ, તમે કોઈ પણ અંગ્રેજીમાં ડિગ્રી કહેવાય, ગુજરાતીમાં પદવી કહેવાય, અને અંગ્રેજ હિન્દીમાં ઉપાધિ કહેવાય. હિન્દીમાં એનો કોઈનો પરિચય આપતા હોય તો જિગ્નેશભાઈને એ કોલેજ મેં એ ઉપાધિ પ્રાપ્ત કી. એમ એ ઉપાધિને તમારે તમારા આનંદમાં પરિવર્તન કરવી હોય તો એમાં રસ તો તમારો પોતાનો જ ને. સાંભળજો, જેમાં રસ વયો ગયો, રસ વગરની દુનિયા ખરાબ છે. તમે ફ્રીજમાં કેરી મૂકી શકો, પણ કેરીને રસ જે આપ્યો છે એ ગોઠલાઈ આપ્યો છે, એનું રક્ષણ કેરીની ચાલે કર્યું છે. પણ એની અંદરથી તમે રસ કાઢી લ્યો, પછી ગોઠલાને સાયલુંને કોઈ હંગર છે નહીં, પછી ઉકળે નાખી દે. પછી કોઈ એવું કીધું કે હાલો આ સાયલુંને ફ્રીજમાં મૂકી ગયો? નહીં, કારણ કે એમાં રસ વયો ગયો. એમ આપણને આપણા જીવનમાં રસ હોય ને ત્યાં સુધી જ સમાજ સાચો છે. જેવા રસ વગરના થઈ ગયા પછી કોઈ યાદ નહીં કરે ભલામણ. વીરા તારે ભજન નો વેપાર જી, આય તારે હીરા નો વેપાર જી, હીરા નો વેપાર. પૂછો જાવે રાત નો જાણ નહાર, તારે હીરા નો વેપાર જી. તારે હીરા નો વેપાર જી, તારે હીરા નો વેપાર જી, તારે હીરા નો વેપાર.
એક નાનો હીરો હીરાની ખાણમાંથી 10-12 ટન માટીને નીચોવે, એને ચાળને સાળે, એમાંથી એકાદ હીરો જડે છે ને એટલે એ હીરાની કિંમત છે. એમ આખી દુનિયામાં આટા મારો સાહેબ તો ભજનને જાણનારા કેટલા, એની કિંમત છે ને. નગર તો માણા તો છે જ ભાઈ, દુનિયામાં જ્યાં આટા મારો ત્યાં માણા નથી એમ માનો તમે. આખી દુનિયા માણાની ભરી હાવ. ઉપરથી તમે ઝૂમ કરીને જુઓ ને આખી પૃથ્વીને, તો મધના પૂડામાં જે માખીઓ બેઠી હોય ને આ પૃથ્વી ફરતું માણા બેઠું છે, કાળા ધોળા ગોરા સુસા. આ ચાઈ નાખું શું શું બોલો. મારા દીકરા બધું ડુપ્લિકેટ કાઢ્યું, એક આ કોરોના જ ઓરિજિનલ કાઢ્યો બોલો. ચાઈના છે એ આખો દેશ કેવો છે ભાઈ તમે સાંભળો, એ અત્યારે વિશ્વમાં ખૂબ એને પ્રગતિ કરી 100%, પણ આમ ખાનદાનીથી નહીં, આખો ખોટલાયથી ભરેલો દેશ. એકવાર એ ખોટું ન, આપણે જે રીતે દાખલા તરીકે તમે મારી પાસે 5,000 રૂપિયા માગો છો, જ્યાં સુધી હું ન દઉં ત્યાં સુધી મને શરમ લાગે ને, અને હું કહે ભાઈ દેતો નથી. એનથી એક જેટ ઊંધું એ દઈ દે એની ટીકા કરે, બોલે દઈ દીધા બોલો સાહેબ એટલો ફેરા. હકીકત કહો, આ કોઈ પણ ને હારે એ રમત કર્યા વગર રહે નહીં. એ સુસા ચૂકું 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 બોલે. એક દી મારો ભૂરો કે મને કે મારે ચાઇના વાળાને તો જોવા છે, હું કહું રહેવા દે ને. મને કે નહીં એકવાર જોવા છે. એક વાર ભાવનગર હોસ્પિટલમાં એ ફરવા આવેલો ને, એમાં એ દાખલ થયેલો, એક ડૉક્ટરનો ફોન આવ્યો. મને કે ઓલો ભૂરો કહેતો ને તમારે સુશાંત જોવો છે, ચાઇના ચાઇનીઝને. મને કે આવો અહીંયા છે દાખલ કરેલો. તો અમે લઈ ગયા ને ભૂરો અહીંયા ગયો. એ ભૂરો ગયો ને એટલે એની સામો ચાકો માકો ચાક ચાકા માકા ચાકા ઘડીકા ઉકે ને મરી ગયો. એટલે મેં કીધું ભૂરા છું હું, મને કે મરી ગયો. પછી એને અરે બીજો હતો એ હું બોલ્યો એ સમજવા હાટું, એણે પાછું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કર્યું અને એ ડૉક્ટરે ગુજરાતીમાં અમને સમજાવ્યું. એ એમ કહેતો હતો કે મારી ઓક્સિજનની પાઇપ ઉપર તારો પગ છે લઈ લે. એ ન સમજાવણ એમ અમરી ગયો બોલો. જેવી રીતે એમ ભજન બે, હમણાં જે કટારી ગવાણી સાહેબ 100 ધારી રાવણને મારવા માટે 31 ધાર જોઈ, પણ આપણા માણસના મનને મારવા માટે સદગુરુએ 4 ધાર. 3 ધાર ત્રિગુણી ત્રાટી તોડે છે. અને સાહેબ આ દેશના સંતોની મહાનતા તો જુઓ. ભગવાન કૃષ્ણ ગીતામાં એમ કહે છે કે આત્માને કોઈ પલાળી શકતો નથી, આત્માને કોઈ સૂકવી શકતો નથી. મારો સદગુરુ એમ કે એને વિનતો હોય તો સદગુરુનો શબ્દ આત્માને વિધી નાખે છે ભલામણ. ગીતાજી કરતા એક ડગલું આગળ, પ્રાણ આત્માને વિધી નાખે છે શબ્દ. અને જે આત્મા વિધાય નહીં સાહેબ, વિધાણા વગરનું મોતી પણ જો માળામાં ન આવી શકતું હોય, વિધાણા વગરનો એક રુદ્રાક્ષનો પારો પણ એમ કહેવાય કંઠમાં ન પહોંચી શકતો હોય, તો આત્મા જ્યાં સુધી નહીં વિંધાય ત્યાં સુધી મને નથી લાગતું કે સદગુરુની પંગતમાં બેસી શકે. આ તો આત્મા વિંધવાની વાત છે. વિંધાણા વિંધાય વણમધ્યા વનમાં ભરે, જે વિંધાઈ ગયો છે ઈ જ વિંધાવા આવવાનો છે. વિંધાણા વિંધાય, જે એકવાર વિંધાઈ ગયો વારે વારે જ્યાં જ્યાં ભજન છે ત્યાં બસ બેઠા બેઠા વિંધાતો હશે. એક સંત એના શિષ્યને કથા સંભળાવે છે અને કથા એવી ચાલી, સમયનું ભાન ન રહ્યું, આત્મા ક્યારે નીકળી ગઈ ખબર ન પડી. કેવલ ને કેવલ બેના હાડ પિંજર પછી વર્ષો પછી મળ્યા, પછી નક્કી કોઈ નહોતું કરી શકતું કે આમાં કોણ ગુરુ ને કોણ શિષ્ય. અને ત્યારે એક બીજા સંતને બોલાવવામાં આવ્યા કે જોવો જોઈએ. અને ત્યારે કીધું કે આ ગુરુ છે ને આ શિષ્ય છે. તમે કઈ રીતે કીધું કે હામુ હાવ વિંધાઈને ખોખરું શરીર થઈ ગયેલું છે ને એ શિષ્ય છે, કારણ કે શબ્દના ગુરુના શબ્દના બાણે વિંધતો થયો.
અને એમાં મારે વાત આ વિષય ઉપર જ જવું છે કે આ જ્યાં મહાદેવ ભગવાન શિવ એટલો બધો ભોળો મહાદેવ, એને સંસ્કૃતમાં વેદમાં તમે એને યાદ કરો તોય પ્રસન્ન થાય, કાગબાપુ જેવા એને સંતને દુહામાં યાદ કરે તોય પ્રસન્ન થાય, અને કાંઈ નો આવડે અને આપણી ગામડાની માવું બેઠી બેઠી ગાતી હોય. કેવો રારે ગાવો તમે શંકર તને ચડે છે ભભૂતિ ના ગોળા, ઓ રારે ગાવો તમે શંકર હે મહાદેવ અમે તને શું તને તારી પ્રાર્થના કરીએ. સાહેબ આ એક જ દેવ એવા છે કે આખું ફેમિલી પૂરો પરિવાર પૂંજાય. જો ભગવાન રામ પૂંજાણા પણ ક્યાંય લવ કૃષ્ણ મંદિર નથી, ભગવાન કૃષ્ણ પૂંજાણા પણ અનિરુદ્ધ કે પ્રદ્યુમન નું મંદિર નથી, પણ આ ભોળોનાથ એવો છે કે આખે આખો પરિવાર ફૂલ ફેમિલી પૂંજાય. બોલો ઈટો પૂંજાય, એના વાહનો પૂંજાય, ધર્મનું પ્રતીક નંદી પૂંજાય. અરે તમે તો એટલા ભાગશાળી છો કે માં ભવાનીના વાહન સિંહની આજુબાજુ જીવો છો તમે, માં ભગવતીનું વાહન સિંહ. અરે તમે સાંભળી લો બધા વિરુદ્ધાર્થી પણ મંદિરમાં ભેગા રહી લ્યો, અને જેટલા ભેગા રહેશે ને એ આ ધરતીમાં પૂજા. નહીતર જોવો તમે, અને પાછું કાગબાપુએ તો એવું કીધું કે તારી રાજનીતિ કઈક જુદી છે મહાદેવ, તું તો રાજનીતિમાં હોશિયાર. હે મહાદેવ તું રાજનીતિમાં કેટલો હોશિયાર છો, શું કામ તારો નંદી જો કે આડો અવળો થાય તો ભવાનીનો સિંહ ત્રાણ નાખે એટલે પાછો નંદી ગણપતિ નું વાહન ઉંદર ઈ કઈક આખા પાછો થાય એટલે સાંભળી લો કે ભોળાનાથ નહી સાપ છે એ ઉંદર ને સમજાવી દે, અને સાપ કઈ કાડાવળો થાય તો કાર્તિકેય નું વાહન મોર એ સાપ આમ આમ ડોળો કરે એટલે આખો ફેર. અને બધાય દેવોમાં આગું સ્થાન આ ઘણા મને એક બે જણા પૂછ્યું એટલે આપણે તો આપણી બુદ્ધિ પ્રમાણે જવાબ દઈએ ને, આપણે તો કઈ વાળીના મૂળા, પણ આપણે સમજાયું કે મને કે ભોળાનાથ ને ગણપતિ પહેલી જ મુલાકાતે ડખો થયો. અને ભોળાનાથે ગણપતિનું મસ્તક કાપ્યું, પછી હાથીનું લાવ્યા, હાથીનું મસ્તક લગાડ્યું. મને કે એ શરીર સાથે હાથીનું મસ્તક ને બધું, મેં કહ્યું જો ભાઈ મોટો બાપુ છે એમાં આપણે સુધારો વધારો ન કરાય કે, પણ મને એવું લાગે કે ગણપતિ જ્યારે મહાદેવ એમ કહે છે પણ તું મને અટકાવનારો કોણ, આ સરતા જે કઈ થઈ તે તમે શિવપુરાણમાં બધામાં છે જ. એટલે શિવે વિચાર કર્યો હોય કે મારો દીકરો ને આવી ટૂંકી બુદ્ધિવાળો એટલું એટલું સમજાવું તો સમજતો નથી, એ બુદ્ધિનો નાશ કર્યો, એ મસ્તકનો નાશ કર્યો. અને હાથીનું મસ્તક એટલે કે એનાથી વધારે કોઈ પાસે બુદ્ધિ જ ન હોય, બુદ્ધિની પરાકાષ્ઠા એટલા ગુણ એમાં ભરી દીધા, ગુણોનો નાથ બનાવી દીધો કે મારો દીકરો હાવ એવો ન હોય ઘૂઘા જેવો સાહેબ. એવી રીતે ન જવા દો મારી માએ ના પડી, પણ તું જોતો ખરો કોણ હામો ઊભો છે, નહીં 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 જવા દો આવું કરે, એને ગુણોનો ભંડાર આપી દીધો. અને તમામ દેવોએ હાજરી આપીને કીધું હે મહાદેવ આજ અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમારા બધાયની પહેલા તમારા દીકરાની પૂજા થાય, પછી મરણ હોય પરણ હોય ગણપતિ વગેરે જો ભજન ચાલુ કરવા તો એ ગણપતિ, આ બેનો લગ્નમાં લગ્ન ગીત ગાહે તો એ પેલું ગણપતિનું ગીત ગાહે. ગણેશ રગુંદ્યાળા ને મોટી ફાંદ્યાળા ઢોકમાં તે હે મની માળા રે મારા ગણેશ રગુંદ્યાળા તેત્રીસ કરોડ દેવતા સીમળીએ તા તું હરખ્યા ગોવાળો ના મનડા રે મારા ગણે હર ગુંદ્યા.
બાપુ જેટલું ભજન અસર કરે ને એટલું લગ્ન ગીત અસર કરે હો. હા, જો જૂના ગીત હોય તો થોડુંક જાવું છે આમાં, કારણ કે મહાદેવની પ્રતિષ્ઠા છે અને આખા શાસ્ત્રોમાં ભોળાનાથના લગ્ન જેવા કોઈના લગ્નની જમાવટ નથી. જગતનો બાપ પણવા ગયો છે, એ આખી દુનિયાના ભૂતળા બાપુ તેથી બોલાવ્યા હતા, ભૂતળા ડિસ્કો કરતા હતા, બોલો ડીજે માં. એટલે કોકે જઈને ભૂતળાવને કીધું કે એ તમે તમે હું તૂટો છો, કે અમને નાચવા ગયો. કેમ? તાકે અત્યાર સુધી અમારી પાસે કેવલ બાપ હતો, કાલ અમને માં મળવાની છે એનો અમને આનંદ છે. માં મળવાનો છે એ કીધું ત્યારે મહાદેવ સાંભળી ગયા બાપુ, મહાદેવની આંખમાં આહુડા પડ્યા. અને તેથી બ્રહ્મા પૂછે છે કે એ મારા નાથ, તારા લગ્ન છે, તારે પોછું ન થવાનું હોય, તાકે આહુડા તો એ માટે ને આવ્યા. તમને બધાને જોઉં છું ને મને આનંદ આવે, પણ આપણે બે જણા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ ત્રણેય એટલા અભાગ્યા છે, આ દુનિયાને માં મળી તો એટલો આનંદ છે, આપણને માં નથી મળી ને. આજ મારા લગ્નમાં મારી માં હોત તો એને હરખ કેવો થાત સાહેબ. આ બધા મોટી વસ્તુ છે સાહેબ. લાવો બાપુ, હે બાપુ, આદેશ આદેશ બાપુ, સીધો આદેશ. વાહ બાપુ, સરસ મજાનું કવર ફિટ કરીને આપ્યું છે, એમાં જે કઈ રકમ હોય તમે. એટલે મારે થોડુંક બાપુ લગ્ન ગીત બધું જાવું છે, કારણ કે ઓણ લગ્ન છે ને પોચા પોચા ત્યાં. અમરેલી બાજુ તો સમૂહ લગ્ન માં જે વરરાજા ભાગ્યા છે. મારા મિત્ર છે એક રાજેશભાઈ સોલંકી કરી, મને કે માયભાઈ હમણાં જ અમરેલીમાં સમૂહ લગ્ન હતા, મને કે તમે આવો તો સમૂહ લગ્નનું આયોજન કરી. મેં કીધું કેમ? મને કે તમે આવો તો બીજું કઈ ન આવે. ગયો મેં, કેટલા છે? મને કે 18. કાંઈ વાંધો નહીં. ફોન કર્યો બોલો, ઓલા કહેજો હું ફેરા ફેરવા આવ્યો છું, ઢોળવા નહીં. સરસ લગ્ન થયા. મેં કીધું આશ આ આખા વર્ષમાં મહેડી એક સમૂહ લગ્ન તો જોયા. પણ મારે વાત એ કરવી છે કે મહાદેવના જે લગ્ન થયા શું કામ થયા? તાડકાસુર નામનો રાક્ષસ એને બ્રહ્મા પાહેલી વરદાન લઈ લીધું સાહેબ, કે શિવનો પુત્ર અને મારે શિવના દીકરા સિવાયને કોઈ મારી ન શકે. અને સતીના વિયોગમાં બેઠેલા મહાદેવ 88,000 વર્ષની સમાધિ કામદેવને મોકલે છે. દેવો જે કઈ ઘટના છે, કામદેવને બાળીને ભસ્મ કરે છે, રતિ આવે છે, રતિને ભગવાન વરદાન આપે છે, અને પછી દેવતાઓ જ્યાં હળું હળું પોચા પોચા પગે આવે છે. ભગવાન મહાદેવની જય હો. આવો આવો, હું તમે શું આવ્યા? એવું કઈ નથી, પણ હમણાંથી કોઈની જાનમાં નથી ગયા ને, તો ભોળા નથી કે અહીંયા શું છે કે નહીં? આમ તમે પણ તો સારું, સપ્ત ઋષિ આવી ગયા હતા અને કીધું હતું સતીએ બીજો જન્મ લઈ લીધો છે હિમાલયના ઘરે, તમને મેળવવા માટેની તપસ્યા પૂરી થઈ છે, આપ પ્રભુ હા પાડો. એ ભોળાનાથ ની તો ખબર જ હતી, ત્યાં દેવતાઓને કે તમે જો બધા કહેતા હો તો ઝીકી નાખીએ. એટલે શિવના ગણ તો કે હું ઝીકી નાખીએ છે ઘરમાં કઈ રાખ સિવાય? ભોળાનાથ કે હોય એને ઉપાધિ, ન હોય એને હું ઉપાધિ, પણ હું એટલે પણ હું. અને માર્યો ધુબેડો ભાઈ કે પણ એમાં મુંગટ જોવે, ઘરેણા જોવે, તાકે જો વિશી આ કાનમાં લગાડી દેવું, અને મણીધર જે માથે મણીવાળો નાક એ અહીંયા મૂકી દે મુંગટ, આ તેદુ ના આપણે વરરાજાને લાલ લાઈટ લગાડી. હા મણીધર ના બાપુ જટા ફર્સ્ટ ક્લાસ, કે આપણે કોકના કોઈના મુંગટમાં આપણે માથા માગ્યા કાંઈ ન લવાય. અલગ અલગ જે હોનેરી હોનેરી આવે ઓલી ખબર એ બધાને, હા એ નાગના અલગ અલગ પ્રકાર, એ બધા મોટા બાપુ એવા લગાડ્યા ને વાઘામ્બર પહેર્યું. નંદીને કીધું કે આ પહેલી વાર હાબદો થાજો બંદો પણવા જાય છે. અને મહાદેવ અવળા બેઠા અને હિમાલયને કેળે જેથી જાન ઉપડી સાહેબ. સાહેબ આપણા ગામડામાં જાન જે મેં જોઉં એમાં વરરાજો જે એકવાર થયા હોય લગ્નની વાત કરીએ ને, 80 વર્ષના ભાભાને કડિયાની કહું તૂટે ભાઈ ભાઈ, ભલે તાણ હતી પણ એકચ્યુઅલી એકવાર આપણે ઘોડે તો ચડેલા. એટલે આ બધું ખરેખર
સમજવા જેવું છે. પણ મહાદેવની જે જાન મૂળ વાત ઉપર આવું છે. બહેનોની હાજરી છે, થોડા ઘણા ગીતો ને એવું થોડુંક લઉં. બાપુ લોકગીત એકચ્યુઅલી જો પેલાના ગીતની મજા છે હો સાહેબ. હજી આપણા ગામડામાં બહેનો દીકરીઓ લગ્ન ગીત ગાતી હોય તો ખરેખર હું તો આ દીકરીઓને કહું, મોટી ઉંમરની માવુ બેઠી છે ને તો મારા બાપ મોબાઈલમાં તો મોબાઈલમાં એના ગીત રેકોર્ડિંગ કરી લેજો, જેમ સાચું હોનું નહીં મળે ને એમ સાચા જૂના ગીત નહીં મળે એકવાર. બાકી તો મિક્સ સુપારી વરિયાળી પાવડર થઈ ગયું હાવ. માંડવામાં બેઠી બેઠી ગીત ગાય છે તો આપણે એમ થાય વરરાજે એક એક ઢીકો માર લઈ તો સારું. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાછરીએ જવાના, અમી પાન છોપારી ખાવા, સુઈટકી ખાવ ને અમારા બાપનું હું જાય. આ ગીત કહેવાય ભૂહાડીઓ કહેવાય મારા. મેં તો એકવાર ગીત સાંભળ્યું ને મને એમ ચૂકા આ ગીત સાંભળવા કરતા ઉલ્ટરમાં આંગળી ભરાઈ દેવાય. આમ બેહીન બેનું ગીત ગાય, અહીંયા આંગળી આવ્યા પછી કોને ખબર શું થાય. આપણે તો જાનું એટલી કરી, ભાડા એટલા કર્યા, આ કયું ગામ બાકી છે ગુજરાત ગાડી લઈને આવ્યો. હા, એ ગામડા ગામની જાન હોય, થોડા થોડા સુધર્યા હોય, હાદા મેકઅપ કર્યા હોય, લાલીન પાવડર નાખ્યા હોય, એ બધું ગામડામાં જાન આવીને ગરમીનું બધું દિવસના લગ્ન હોય, બધું ઓગળ્યું હોય, એના એનો છોકરાને તેડતી એનો એનો છોકરો રાજ નાખે શું કામ, એને ખબર જ ન રહે. એને એમ છું કે આવા મારા માં હતા જ નહીં, કારણ કે બધું રેળાણું હોય, બધું મશ્યું અહીંયા આવ્યું હોય, લાલી અહીંયા આવ્યું હોય, આકાશમાં લઈ ઉતર્યા એવું લાગ્યું હોય. છોકરો સાનો નથી, તને જોઈ ગયો ડોહા, તું આવા રૂપ કેદું ના કરો એમ, કારણ કે ઘીરેલી અરીસામે જોઈ નીકળે પછી જ મોટા એનો હોય કે આ બધું ઓગળીને ક્યાં પગ્યું એમ. અમુકના મોઢા તો એવા થઈ જાય હોય, સોમાહામાં ચૂંટણીનું બોર્ડ આવ્યું જતું હોય. આનંદ એ વાતની વાત કરતો હતો, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એનામાં મેં બે ત્રણ લક્ષણો એવા જોયા છે રાજા જેવા, કે સારું હોય અને બધાને સ્વીકારે છે. જો સરદાર વલ્લભભાઈ પટેલ 1947માં દેશને આઝાદી મળે બાપુ, અને પહેલી વાર સોમનાથ યાત્રાએ આવે અને ખંડેર હાલતમાં સોમનાથના મંદિરને જોયું, ત્યારે બાપુ ભીષ્મ પિતા પછી કોઈ રાજકીય ક્ષેત્રમાં પ્રતિજ્ઞા લીધી હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. હમીરજી જેવા એ પોતાના માથાની મોળું આપી સાહેબ, શું હમીરજી ગોહિલની તાકાત હશે, શું માના ધાવણ થયો હશે એ માણસ. આજ ભગવાન સોમનાથના દર્શન કરીએ એની હામો હામ આપણે હમીરજી ગોહિલના પાળિયાના દર્શન કરવા, અને આજ એની સામે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ નું ટીચું તમને જોવા. બાપુ એને પ્રતિજ્ઞા લીધી હતી સાગરના જળને હાથમાં લઈ, અને એટલું સરદાર વલ્લભભાઈ બોલ્યા હતા કે હું ભારતમાં પહેલું વહેલું કોઈ કાર્ય કરીશ તો સોમનાથ મંદિર પૂરું કરીશ, સોમનાથ મંદિર બનાવીશ. એ સમયના વડાપ્રધાને કીધું કે વલ્લભભાઈ માફ કરજો, આપ ડેપ્યુટી વડાપ્રધાન છો અને ભારતના ગૃહપ્રધાન છો, અને ભારતની ગ્રાન્ટથી મંદિર ન બનાવી શકાય. તેથી વલ્લભભાઈ કીધું, મેં ક્યાં તમને ગ્રાન્ટ માટે પૂછ્યું છે, હું મારા દેશમાં એક એક રૂપિયો ઘરે ઘરે જઈને માગીશ, પણ મેં પ્રતિજ્ઞા લીધી પૂરી કરીશ. અને 1947માં પ્રતિજ્ઞા લીધી, 1952માં મંદિર પૂરું કર્યું, અને આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબ યજ્ઞમાં બેઠા અને પ્રતિષ્ઠામાં બેઠાની મંદિર પૂરું થયું. અને એ પછીનો આઝાદી પછીનો કોઈ એવો વડોપ્રધાન આવ્યો હોય સાહેબ, 1990માં ઇટુલીન અમે નીકળેલા ત્યારે હું બાપુ એમાં જોડાયેલો, આપને ખબર છે મારી 20 વર્ષની ઉંમર, ત્યારે માણસો દાંત કાઢતા હતા કે તમે મંદિર બનાવવાની વાતો કરો છો. જે ઇટુલીન નીકળ્યા હતા એ વિચાર આજે પૂરો થયો છે, અને આ દેશનો વડો પ્રધાન જ શિલારોપણમાં બેહે એનું તાકાત તો જુઓ ભલામણા, કાંઈ વિચારા વગર આવો પહેલો વડો પ્રધાન હશે. અને આજ ગામડે ગામડે ભગવાન રામના મંદિરનું નિર્માણ માટે બાપુ એક જ કંપની એવી પડે ને, આ કહી દે ને એક કંપનીને કે બનાવી નાખે તો બની જાય, પણ નહીં, નિર્ણય કર્યો વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સેવા સંઘ અને મોદી સાહેબે કે નહીં, મારા ગામડાનું એક પણ માણસને એવું ન થવું જોઈએ
અયોધ્યા જાત્રાએ આવે તો એને થવું જોઈએ કે આમાંય મારા 100 રૂપિયા છે, આમાંય મારા 1 લાખ છે, આમાંય મારા 1000 છે. એ પ્રતિષ્ઠા જોવાનો આપણને અવસર મળવાનો છે. રામ બધાને હેમ ખેમ રાખે. અને તેથી ભલે બાપુ અયોધ્યા જવું પડે, હે, એટલે આવું ખૂબ સારું અહીંયા કાઉન્ટર પણ મૂકવામાં આવ્યું છે. એમને હું ધન્યવાદ આપું છું કે આપ જેટલું દેવાય એટલું દેજો બધાય. કારણ કે અમે આપ્યા છે પછી કહી છે, અને 2-3 તો કાર્યાલયનો ઓપનિંગ કરવાનો અવસર મળ્યો મને રમજુ બાપુને, એટલે એનો ખૂબ અમને રાજીપો છે. કારણ હેમુભાઈ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે બાપુ પ્રતિજ્ઞા લીધી ને કે હું આ બનાવીશ, અને તેથી મારા દેશનો એક કલાકાર હેમુભાઈ ગઢવી સાહેબ સોમનાથના લાભાર્થે ધન્યવાદ આપું છું એ મારા ચારણને કે એને એ મોકો મળેલો. સાહેબ ડાયરા એટલા કર્યા ને એટલું નહીં, હેમુભાઈ નાટક કંપની લઈને સોમનાથ માટે નીકળતા અને પોતે સ્ત્રી પાત્ર પહેરી પહેરીને પડમાં ફેર્યા છે આ દેશના એક મંદિર માટે હેમુભાઈ ગઢવી. એટલે બધે એના નામના હોલ બને છે, હેમુ ગઢવી હોલ, હેમુ ગઢવી રોડ. કરેલું જાતું નથી મારા બાપ, રાષ્ટ્ર માટે કંઈક કરતા રહીએ. એવા જ ભજન સમ્રાટ સંતવાણીના આરાધક જેના ઉપર એના સદગુરુની પૂરી કૃપા છે એવા પૂજ્ય રામદાસજી અહીંયા બિરાજમાન છે. જોરદાર તાળીના ગળાથી બધા શ્રી રામદાસજી ગોંડલિયા પધારો બાપુ પધારો. વાહ.